સલામત પુરા વિસ્તારમાં છેતરપિંડી અને ઠગાઈની ઘટના સામાન્ય બની ગઈ છે. હજુ થોડા દિવસ પહેલા ડી સ્ટાફના પોલીસ કર્મીની વિશેષજ્ઞની લાંચ લેતા અટક કર્યા બાદ પણ છેતરપિંડીનો સિલસિલો સતત ચાલુ જ છે. જાહેરાતે ટેક્સટાઇલ માર્કેટમાં 1001 થી 1005ની દુકાન ધરાવતા કાપડના વેપારી વિનોદ કાકડિયાને દલાલ મારફતે લાલચંદ મિશ્રીલાલ તિવારીએ 5 લાખનો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. ત્યારબાદ વેપારી પાસેથી 75.35 લાખનો મુદ્દા માલ ખરીદ્યો હતો. આમ કુલ સરવાળો થાય 86.36 લાખની છેતરપિંડી કરી લાલચંદ તિવારી ફરાર થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પોસ્ટર તથા અન્ય એસોસિએશન હોવા છતાં કોઈ વેપારીના ધારા 3ની ઘડાતા હોવાના લીધે તથા પોલીસની નિષ્ક્રિયતાને કારણે છેતરપિંડીની ઘટના સતત થતી જ રહે છે. પોલીસ પણ તપાસનું બહાનું કરી આરામ ફરમાવતી રહે છે. બ્યુરો રિપોર્ટ સુરત.